મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગણિત વિષયમાં સંભાવનાવાળું જે પ્રકરણ છે એના કેટલાક ખરા ખોટા અને કેટલીક ખાલી જગ્યાઓ જે તમને પરીક્ષામાં ઉપયોગી થશે મિત્રો પહેલો પ્રશ્ન જોઈએ કેટલાક આપેલા જે વિધાન છે ખરા છે કે ખોટા જણાવો તેમાં મિત્રો પહેલું વિધાન છે કોઈ ઘટના એની સંભાવના પી એ માટે ઝીરો ઇઝ ગ્રેટર ધેન સોરી ઝીરો ઇઝ લેસ દેન પીએ ઇઝ લેસ ધેન વન બરાબર એટલે કે જે સંભાવના જે છે એ શૂન્ય કરતાં મોટી અને એક કરતાં નાની જ હોય પરંતુ મિત્રો જુઓ જે સંભાવના હોય એ શૂન્ય કરતાં મોટી પણ હોય છે અને શૂન્ય પણ હોઈ શકે તેમજ એક કરતાં નાની પણ હોઈ શકે સંભાવના અને એક પણ હોઈ શકે એટલે અહીંયા આગળ તમને લેઝ દેનની જોડે ઇક્વલ્સ ટુ પણ બતાવ્યું છે પરંતુ મિત્રો પ્રશ્નમાં આપણને ઇક્વલ્સ ટુ બતાવ્યું નથી અહીંયાનો મતલબ એવો થાય કે જે સંભાવના છે એ માત્ર શૂન્ય અને એકની વચ્ચે જ આવે શૂન્ય અને એકનો સમાવેશ કર્યો નથી તેથી વિધાન છે મિત્રો ખોટું છે તેથી મિત્રો આપણે આ લાની યાદ રાખવાની કે ઘટનાની જે સંભાવના હોય એ શૂન્ય હોય અથવા તો એક હોય અથવા તો શૂન્ય શૂન્યથી એકની વચ્ચે પણ આવી શકે બીજું ખરું ખોટું છે મિત્રો જોઈએ આપણે કે માર્ચ મહિનામાં પાંચ રવિવાર આવે તેની સંભાવના આપણને આપેલી છે એકના છેદમાં સાત અને જોણ છે આ વિધાન ખરું છે કે ખોટું તો સૌથી પહેલા મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે માર્ચ મહિનામાં કુલ દિવસો કેટલા આવે તો લખીએ માર્ચ મહિનાના કુલ દિવસો મિત્રો તો એ જાણો મિત્રો આપણે ચાર આ રીતે ચાર પર્વતની રચના કરવાની એક બે ત્રણ ચાર બરાબર એમાં જે ટેકરાવાળો ભાગ હોય ત્યાં એકત્રીસ દિવસ ગણવાના અને ખાડાવાળો ભાગ હોય આ તો મિત્રો ફેબ્રુઆરી છે એટલે અહીં તો અઠ્યાવીસ કે ઓગણત્રીસ આપણને મળશે પરંતુ ટેકરાવાળો ભાગ એ આપણને એકત્રીસ મળે અને ખાડાવાળો ભાગ એ ત્રીસ દિવસો આપણે ગણવાના તો અહીંયા ગણીએ અને મિત્રો સ્ટાર્ટ સૌથી પહેલા ટેકરાથી કરવાનું જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો મિત્રો માર્ચ મહિનામાં કેટલા દિવસ આવશે એકત્રીસ તો અહીંયા લખીએ આપણે એકત્રીસ બરાબર હવે આપણે વાર કુલ વાર કેટલા છે તો કુલ વારની સંખ્યા છે સાત તો મિત્રો આપણે આ એકત્રીસ ને સાત વડે ભાગાકાર કરવાનો તો અહીંયા લખીએ આપણે એકત્રીસ ભાગ્યા સાત બરાબર સાત ચોક અઠ્યાવીસ બરાબર શેષ કેટલી વધશે મિત્રો ત્રણ તો આનો જવાબ આપણને આ રીતે મળશે કે લખો આ રીતે જવાબ બરાબર ઉપર લખવાની શેષ અને નીચે લખવાનું ભાજક તો મિત્રો શેષ આપણને કેટલી મળી ત્રણ તો આપણે ઉપર લખીશું ત્રણ અને આપણે ભાજપ કેટલું હતું તો લખીએ સાત તો મિત્રો આપણો જવાબ છે ત્રણના છેદમાં સાત પરંતુ અહીંયા આપણને એકના છેદમાં સાત આપ્યો છે એટલે આ વિધાન ખોટું કહેવાય હવે આપણે જોઈએ ત્રીજું ખરું ખોટું પણ મિત્રો આપણે ત્રીજું જે ખરું ખોટું છે એ શીખતા પહેલા આપણે ઉદાહરણ સમજી લઈએ તો અહીંયા મિત્રો આપણે ઉદાહરણ જોઈએ એક પાત્ર છે તેમાં કુલ દસ દડા છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દડા છે જેમાં લાલ રંગના એક બે ત્રણ અને ચાર દડા છે અને ભૂરા રંગના એક બે ત્રણ ચાર પાંચ અને છ દડા છે તો મિત્રો પહેલું આપણને કીધું છે કે દડા લાલ રંગના હોય બરાબર દડા કયા લાલ રંગના હોય તેની સંભાવના શોધવાની તો સંભાવનાનું સૂત્ર છે બરાબર પીએ બરાબર શક્ય પરિણામ અને કુલ પરિણામ મિત્રો શક્ય પરિણામ એટલે અને દડા કેટલા છે તો આપણે લખવાનું લાલ કલરના દડા ચાર છે બરાબર અને કુલ પરિણામ તો કુલ દડા કેટલા છે દસ છે બરાબર મિત્રો ચારના છેદમાં દસ એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ ચાર બરાબર હવે જુઓ લાલ રંગના દડા હોય તેની સંભાવના આપણે જોઈએ ઝીરો પોઈન્ટ ચાર આવી હવે આપણે બીજું પ્રશ્ન છે દડા લાલ રંગના ન હોય જો મિત્રો અહીંયા આપણને કીધું છે દડા હોય અને અહીંયા ન હોય તો મિત્રો આને આપણે જો ઘટના કહીએ ઘટના બરાબર તો આના કરતા આ ઉલટી બાબત છે તો આને પૂરક ઘટના કહેવાય એટલે કે આ જે ઘટના છે એના કરતા ઉલટી છે તો અહીંયા જો મિત્રો લાલ રંગના દડા ન હોય બરાબર તો કેટલા દડા લાલ રંગના નથી તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો શક્ય પરિણામો આવશે મિત્રો છ કે જે લાલ રંગના નથી અને છેદમાં કુલ પરિણામ તો કુલ પરિણામ તો આપણને ખબર છે દસ છે તો જવાબ આવશે આપણો ઝીરો પોઈન્ટ છ બરાબર તો મિત્રો આપણને ઘટનાની સંભાવના મળી ઝીરો પોઈન્ટ ચાર અને પૂરક ઘટનાની સંભાવના મળી ઝીરો પોઈન્ટ છ એટલે કે ઘટનાને જો આપણે પી એ કહીએ તો પૂરક ઘટનાને મિત્રો પી એ લખવાને એની ઉપર બારની નિશાની મૂકવાની બરાબર તો આ આને ઘટના કહેવાય તો આને પૂરક ઘટના કહેવાય હવે જે આપણે યાદ રાખવાની બાબત છે તે જોઈએ ઘટના અને પૂરક ઘટનાની જે સંભાવના હોય તેનો સરવાળો હંમેશા એક થાય તો આપણે ઉપર જોયું કે ઘટના આપણને કેટલી મળી જીરો પોઈન્ટ ચાર લખીએ વધતા આપણને પૂરક ઘટના કેટલી મળી મિત્રો ઝીરો પોઈન્ટ છ મિત્રો જીરો પોઈન્ટ ચાર વધતા જીરો પોઈન્ટ છ એટલે વન પોઈન્ટ જીરો એટલે આપણો જવાબ આવશે વન બરાબર તો આ ખાસ યાદ રાખવાની બાબત છે મિત્રો કે જે ઘટના હોય અને તેની જે પૂરક ઘટના હોય તેનો સરવળો આપણને એક મળે છે તો હવે આપણે ત્રીજું ખરું ખોટું જોઈએ તેમાં કીધું છે ઘટના એ બનવાની બરાબર ઘટના એ બનવાની વાત કરી છે મિત્રો એની સંભાવના આપણે ત્રણ પોઈન્ટ ચાર કીધી છે તો જો બનવાની વાત આવી તો આપણે એને પી એ કહી શકાય બરાબર એટલે કે ઘટના બરાબર કેટલા છે ત્રણના છેદમાં સાત અને એ ન બનવાની એટલે મિત્રો આના કરતાં ઉલટી બાબત થઈ તો આની આ પૂરક ઘટના થઈ તો લખીએ આપણે પૂરક ઘટનાને પીએ બાર સ્વરૂપે દર્શાવાય અને એ છે આપણને ચારના છેદમાં સાત તો મિત્રો આપણને ખબર છે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એક થવો જોઈએ તો આપણે ટ્રાય કરીએ બરાબર જો સરવાળો એક થાય તો આ વિધાન સાચું છે તો લખીએ પીએ પ્લસ પીએ બાર બરાબર આપણને એક થવું જોઈએ તો એ લખીએ પીએની વેલ્યુ ક્યારે છે મિત્રો ત્રણના છેદમાં સાત વત્તા પીએ બાર પીએર બારની વહેલી કીલી છે મિત્રો પૂરક ઘટનાની ચારના છેદમાં સાત સંભાવના છે બરાબર તો અહીંયા જુઓ બંને તરફ સાત છે સાત તો આપણે કોમન લખીએ બરાબર ઉપર ત્રણ વત્તા ચાર તો જુઓ મિત્રો ત્રણ વત્તા ચાર એટલે સાત મળશે આપણને અહીંયા નીચે લખીએ આપણે ત્રણ ને ચાર સાત છેદમાં સાત

લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ શનિવાર આવે તેની સંભાવના આપણે શૂન્ય કહી છે બરાબર તો પહેલો મિત્રો આપણે ખબર હોવી જોઈએ કે લીપ વર્ષ કોને કહેવાય તો એ લખીએ ટૂંકમાં કે લીપ વર્ષ જે વર્ષને અથવા તો જેને જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય બરાબર આપણે કોઈ વર્ષની જેમ કે બે હજાર પાંચ બે હજાર છ હોય એને આપણે ચાર વડે ભાગાર કરીએ અને જવાબ શૂન્ય આવે બરાબર શેષ શૂન્ય વધવી જોઈએ તો એને મિત્રો લીપ વર્ષ કહેવાય ઉદાહરણ તરીકે આપણે જોઈએ બે હજાર ચારનું વર્ષ એ લીપ વર્ષ કહેવાય કારણ કે ચાર વડે ભાગાર કરશો તો જવાબ શેષ શૂન્ય આવશે પછી બે હજાર આઠ બે હજાર બાર બે હજાર સોળ બે હજાર વીસ બરાબર આ બધા લીપ વર્ષ છે મિત્રો અને યાદ રાખવાનું કે લીપ વર્ષમાં વર્ષના જે ફેબ્રુઆરી મહિનો હોય એમાં ઓગણત્રીસ દિવસ આવે બરાબર એટલે એક દિવસ વધારે આવે તો મિત્રો હવે આપણે જોવાનું દિવસ તો આપણે મળી ગયા ઓગણત્રીસ હવે લખવાનું કુલ વાર તો મિત્રો બધાને ખબર છે કુલ વાર કેટલા છે સાત તો આપણે ઓગણત્રીસને સાત વડે ભાગર કરવાનો અને અહીંયા લખવાનું જવાબમાં શું આવશે તો આપણે આગલો દાખલો બન્યો છે જવાબમાં આવશે ઉપર શેષ લખવાની આવશે અને નીચે ભાજક બરાબર તો સૌથી પહેલા આપણે ઓગણત્રીસ ભાગ્યા સાત કરીશું એટલે મહિનાના કુલ દિવસો અને એનો વાર વડે ભાગ કરવાનો બરાબર તો સાત ચોક અઠ્યાવીસ આપણને મળશે શીસ કેટલી વધશે આપણને એક તો જવાબ આવશે મિત્રો એકના છેદમાં સાત એટલે શીષના જગ્યાએ શીષ લખવાનું અને ભાજકની જગ્યાએ આપણે ભાજક લખવાનું સાત તો જવાબ શું આવ્યો આપણો એકના છેદમાં સાત મતલબ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો હોય એના પાંચ શનિવાર આવે તેની સંભાવના છે એકના છેદમાં સાત અને અહીંયા આપણને શૂન્ય આપી છે તો આ વિધાન ખોટું કહેવાય પાંચમું ખરું ખોટું જોઈએ મિત્રો કે સો ગુણની પરીક્ષામાં એકાવન ગુણ મળે તેની સંભાવના આપણે એકના છેદમાં એકસો એક કીધી છે બરાબર તો આપણે જોઈએ કે સો ગુણની પરીક્ષામાં પરીક્ષામાં શૂન્ય પણ ગુણ આવી શકે એક પણ આવી શકે બે પણ આવી શકે શકેણ પણ આવી શકે ચાર એમ સો પણ ગુણ આવી શકે તો મિત્રો કુલ પરિણામ કેટલા થશે તો જો તમે એક થી સો સુધીના એ સો તો ગણવાના વત્તા એક શૂન્ય પણ આવી શકે તો આને પણ એક પરિણામ કહેવાય બરાબર કુલ પરિણામો થશે આપણે એકસો એક તો અહીંયા લખીએ કુલ પરિણામ બરાબર એકસો એક બરાબર હવે બીજી બાબત એકાવન ગુણ મળે તો મિત્રો પરીક્ષામાં પરીક્ષામાં એક પેપરમાં એકાવન ગુણ આપણને એક જ વાર મળે બરાબર એવું તો ના હોય કે સો ગુણની પરીક્ષા આપી એમાં તમને એકવાર એકાવન મળે ને એકવાર એકસઠ મળ્યા અથવા તો બે વાર તમને એકાવન મળ્યા બરાબર એવું ના હોય ને તો પરીક્ષામાં પેપરમાં એકાવન ગુણ માત્ર એકવાર મળે માટે શક્ય પરિણામ મિત્રો થશે આપણા એક જ એકાવન એક જ વાર મળે છે ને એટલે શક્ય પરિણામ એક તો અહીંયા લખીએ આપણે શક્ય પરિણામ એક હવે મિત્રો સંભાવનાનું સૂત્ર છે સંભાવના ટૂંકમાં પી કોશમાં ઈ સ્વરૂપે દર્શાવીએ એ લખીએ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ તો મિત્રો શક્ય પરિણામ છે એકાવન ગુણ મળે તેની સંભાવના એકસો એક થાય તો મિત્રો એ બાબત અહિયાં સાચી પડે છે તો આ વિધાન કેવું છે સાચું વિધાન તો આ સાથે મિત્રો આપણા જે પાંચ ખરા ખોટા હતા તે અહીંયા પૂરા થાય છે આગળનો બીજો પ્રશ્ન છે મિત્રો આપણી પાસે યોગ્ય જવાબ મેળવીને ખાલી જગ્યા પૂરો એમાં પહેલો પ્રશ્ન છે ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય તો મિત્રો પ્રશ્ન એ થાય ચોક્કસ ઘટના એટલે કેવી ઘટના મિત્રો ચોક્કસ ઘટના એટલે કે સનાતન સત્ય બાબત જે બધી રીતે સાચી વાત હોય તેને સનાતન સત્ય કહેવાય અને તેની ઘટના એક થાય તેની સંભાવના એક થાય મિત્રો આપણે ઉદાહરણ આપ્યું છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે મિત્રો આ એકદમ સાચી બાબત છે એટલે એની ઘટના એની સંભાવના આપણને એક મળે બીજું ઉદાહરણ છે એક વત્તા એકનો સરવાળો બરાબર બે થાય તો આ પણ એકદમ સાચી બાબત છે એટલે કે સનાતન સત્ય છે છે તો એની પણ સંભાવના આપણને મળે એનો મતલબ થયો કે આ બધી ચોક્કસ ઘટના છે અને જે ચોક્કસ ઘટના હોય સાચી ઘટના એ ઘટનાની સંભાવના આપણને એક મળે બીજી ખાલી જગ્યા છે આપણી પાસે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય તો મિત્રો અશક્ય ઘટના એટલે કેવી ઘટના અશક્ય એટલે કે જે શક્ય ના હોય બરાબર જે ખોટી બાબત હોય તો મિત્રો શક્ય ના હોય અને ખોટી બાબત હોય તેવી ઘટનાની સંભાવના આપણને એક મળે છે તો ઉદાહરણ જરા જોઈએ એ ઉદાહરણ છે કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે મિત્રો આપણે બધાને ખબર છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને અહીંયા પશ્ચિમ લખી જોઈએ તો આ ખોટી બાબત કહેવાય મિત્રો અને સોરી મિત્રો ખોટી બાબત જે હોય એની સંભાવના શૂન્ય થાય એક નહીં બરાબર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે તેની આ ખોટી બાબત છે એની સંભાવના શૂન્ય થાય બીજી વસ્તુ છે બીજું ઉદાહરણ નરી આંખે તમામ ગ્રહોને જોઈ શકાય છે તો મિત્રો આપણે શુક્ર જેવા જે મોટા ગ્રહો છે નજીક છે તેને આપણે જોઈ શકીએ છીએ અહીંયા તમામ ગ્રહો છે આપણે તમામ ગ્રહોને જોઈ શકતા નથી નરી આંખે બરાબર એટલે આની સંભાવના પણ શૂન્ય થઈ આ મિત્રો બધી અશક્ય બાબત છે તેથી અહીંયા કીધું જે અશક્ય ઘટના હોય તેની સંભાવના ઝીરો મળે ત્રીજી ખાલી જગ્યા છે મિત્રો મિત્રો આજે ત્રીજી ખાલી જગ્યા છે તે આપણે આગળના વિડીયોમાં જોઉં જે ખરા ખોટાવાળું હતું તેમાં પણ જે ત્રીજું ખરું ખોટું હતું એ એક આ જ પ્રકાર હતું ચલો જોઈએ જો ઘટના એ બનવાની સંભાવના મિત્રો એ બનવાની વાત કરી છે તો આને પીએ કહી શકાય બરાબર ઉદ્ભવતી ઘટના એની સંભાવના આપણે ઝીરો પોઈન્ટ તેતાળીસ આપી છે હવે ઘટના એ ન બનવાની મિત્રો વાત કરી અહીંયા બનવાની અને અહીંયા ન બનવાની તો જે બનવાની છે એને આપણે પીએ કહીશું બરાબર પીએ એટલે કે ઘટના બનવાની તો એની સંભાવના કેટલી આપે છે આપણે ઝીરો પોઈન્ટ તેતાળીસ બરાબર અને ઘટના ન બનવાની એટલે પીએ કેવા છે ને એ આપણે શોધવાની કીધી છે બરાબર ખાલી જગ્યામાં તો મિત્રો આપણે આગલા વિડીયોમાં જોયું છે કે ઘટના સોરી મિત્રો બાર નથી અહીં આગળ વધતા એની પૂરક ઘટના મિત્રો અહીંયા આગળ બાર લખેલું છે ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળ એક થાય બરાબર હવે ઘટના કેટલી આપી છે આપણને ઝીરો પોઈન્ટ તેતાળીસ એટલે એની સંભાવના આપી છે આપણને ઝીરો પોઈન્ટ તેતાળીસ વધતા આ તેઓની લખવાનું આપણે પૂરક ઘટના એટલે બરાબર એક હવે જો આ પૂરક ઘટના આપણે એ વિન્યુ લખીશું અહીંયા આગળ બરાબર આ એક અને આ જીરો પોઈન્ટ તેતાળીસ જે છે એ બરાબરની સામે આવશે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ તેતાળીસ થશે મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ વન પોઈન્ટ ડબલ જીરોમાંથી જીરો પોઈન્ટ બાદ કરીશું તો અહીંયા નવ અહીંયા દસ દસમાંથી ત્રણ જશે એટલે સાત નવમાંથી ચાર જશે એટલે પાંચ પોઈન્ટના પોઈન્ટ શૂન્ય શૂન્ય તો એકમાંથી જીરો પોઈન્ટ બાદ કરીશું જવાબ આવશે પોઈન્ટ સત્તાવન ઝીરો પોઈન્ટ સત્તાવન તો મિત્રો ઘટના એ બારનો મતલબ છે ઘટના એ ન બને એવી સંભાવના છે ઝીરો પોઈન્ટ સત્તાવન તો અહીંયા પર લખીશું જવાબ ઝીરો પોઈન્ટ સત્તાવન અને મિત્રો બે ખાલી જગ્યા છે પહેલાં પૂછ્યું છે કે કોઈપણ ઘટનાની જે સંભાવના હોય એનું ન્યૂનતમ એટલે કે નાના નાનું મૂલ્ય ખાલી જગ્યા છે અને આગળની છે પાંચમી ખાલી જગ્યા કોઈપણ ઘટનાની સંભાવનાનું મહત્તમ એટલે કે મોટા મોટું મૂલ્ય ખાલી જગ્યા છે આપણે જાણીએ છીએ કે કોઈપણ ઘટનાની સંભાવના શૂન્ય હોઈ શકે અથવા તો એક હોઈ શકે કે પછી શૂન્યથી એકની વચ્ચે હોઈ શકે હવે મિત્રો અહીંયા જો એક તો શૂન્ય છે ને એક તો એક છે તો નાનું મૂલ્ય શું કહેવાય ઝીરો એ કોઈપણ ઘટનાની જે સંભાવના હોય એનું ઓછામાં ઓછું મૂલ્ય શૂન્ય હોઈ શકે તો પહેલી જે ખાલી જગ્યાના જવાબ આવશે શૂન્ય અને બીજું મહત્તમ મૂલ્ય તો મિત્રો સંભાવનાનું મહત્તમ મૂલ્ય કેટલું છે કે શૂન્ય હોય અથવા તો એક હોય તો મોટું મૂલ્ય છે એક એટલે કે મહત્તમ મૂલ્ય એક હોઈ શકે કે સંભાવના શૂન્યથી મળીને એક સુધી કોઈ પણ હોઈ શકે તો નાનું નાનું મૂલ્ય મિત્રો ઝીરો થાય અને મોટા મોટું મૂલ્ય એક થાય આગળની ખાલી જગ્યા છે પાર્થને સો ગુણની પરીક્ષામાં સિત્તેર ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય તો મિત્રો સો ગુણની પરીક્ષા હોય તો તમને કેટલા ગુણ મળી શકે તો જુઓ એક બે એમ કરતાં કરતાં સો પણ તમને મળી શકે એટલે આ થયા ટોટલ સો પરિણામ યાદ રાખજો અને કોઈ સંજોગો વસાત તમને શૂન્ય પણ ગુણ મળે તો આ પાછું એક વધારાનું પરિણામ બરાબર તો આ સો પરિણામ અને આ એક પરિણામ એટલે ટોટલ થાય એકસો એક પરિણામ બરાબર તો આ કહેવાય કુલ પરિણામ આપણા બરાબર મિત્રો અહીંયા જો ફરીવાર યાદ રાખી રહ્યા એકથી સો સુધી તમે કોઈ પણ ગુણ મેળવી શકો એટલે એ તો સો તો ખરા જ એકથી સો સુધીના બરાબર પરંતુ શૂન્ય પણ તમને કોઈ સંજોગો વસાદ ગુણ મળી શકે તો એ શૂન્ય પણ આપણે સોમાં એડ કરીશું એટલે ટોટલ પરિણામ થશે આપણા એકસોને એક બરાબર હવે આગળ વાત કરીએ સિત્તેર ગુણ માત્ર એક વાર મળે મિત્રો તમે પરીક્ષા આપી હોય તો સિત્તેર વાર સર તમે એવું કહે કે તમને તને સિત્તેર ગુણ સિત્તેર ગુણ બે વખત મળ્યા ના કે બરાબર સિત્તેર ગુણ માત્ર એક જ વાર મળે તો એ આપણું શક્ય પરિણામ કહેવાય અને શક્ય પરિણામ સિત્તેર ગુણ એક જ વાર મળે છે તો શક્ય પરિણામ આપણા થશે એક બરાબર હવે મિત્રો આપણે સંભાવના સૂત્ર મૂકીએ સંભાવના બરાબર પી કૌંસમાં ઈ બરાબર લખીએ શક્ય પરિણામો અને આ છેદમાં લખવાનું કુલ પરિણામો જુઓ મિત્રો આપણા શક્ય પરિણામો કેટલા મળ્યા એક જ કારણ કે સો માર્ક્સનું પેપર હોય તો એક જ વાર આપણે સિત્તેર લાવી શકીએ બરાબર કુલ પરિણામ કેટલા છે તો મિત્રો જેટલા ગુણની પરીક્ષા હોય એમાં એક ઉમેર દેવાનો એકસો એક બરાબર જેમ આપણે અહીંયા શોધ્યું એ રીતે આપણે એકસો એક નીચે લખી દીધા તો પાર્થને સો ગુણની પરીક્ષામાં સિત્તેર ગુણ મળે તેની સંભાવના થાય એકના છેદમાં એકસો એકની ખાલી જગ્યા છે એક અંગની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક પસંદ કરતા તે અંક ત્રણનો ગુણિત હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય તો મિત્રો પહેલાં તો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ હોય તો લખીએ એક અંકની પ્રાકૃતિક સંખ્યા મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ મિત્રો દસ્તો લખાય નહીં કારણ કે બે અંક થઈ છે બરાબર તો આ છે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ જે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ છે બરાબર આમાં મિત્રો આપણે બીજી એક બાબત શોધવાની છે ત્રણના ગુણિત તો લખીએ જેમાં ત્રણના ગુણિત તો કયા કહે છે તો ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ ત્રણનું ગળ્યું બોલાવાનું ત્રણ તારીખ નવ તો મિત્રો આ જે ત્રણ અંક છે એ ત્રણના ગુણિત કહેવાય જે ત્રણના ગુણિત બરાબર આ ત્રણ અંક ત્રણના ગુણિત છે તો અહીંયા લખીએ આપણે કુલ પરિણામ કુલ પરિણામ એટલે કે એકથી નવ જે અંક છે તે આપણે ગણવાના કુલ પરિણામ નવ અને શક્ય પરિણામ તો મિત્રો શક્ય પરિણામ કયા કયા છે તકે ત્રણના ગુણિત ત્રણ છ અને નવ એટલે એક બે ને ત્રણ તો અહીંયા આપણે સંભાવના લખીએ સંભાવના સૂત્ર છે પીસોમાં ઈ લખશો તો છે પહેલાં એ હોય તો પણ ચાલે બરાબર તો મિત્રો ઉપર ઉપરથી શક્ય પરિણામ તો ડાયરેક્ટ લખ્યા આપણે શક્ય પરિણામ છે આપણી પાસે ત્રણ અને કુલ પરિણામ છે નવ ત્રણ એકા ત્રણ ત્રણ તરી નવ એટલે જવાબ આવશે આપણો એકના છેદમાં ત્રણ તો મિત્રો એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક અંક પસંદ કરતા ત્રણનો ગુણિત હોય તેની સંભાવના આવે ત્રણ આગળની ખાલી જગ્યા છે મિત્રો એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર ત્રણ મળે તેની સંભાવના આપણે ખાલી જગ્યા થાય મિત્રો સમતોલ પાસાની વાત આવે પાસાની વાત તો પાસો તમે આ પ્રકારે વિચારવાનો અને પાસો કહેવાય એક બે ને ત્રણ બાજુ આપણે જોઈ શકીએ છીએ અને બીજી ત્રણ બાજુ આપણે જોઈ શકતા નથી એટલે કે પાસાને ટોટલ એક બેને ત્રણ અને પાછળની ત્રણ બાજુ એમ કુલ છ બાજુઓ હોય એટલે એકથી લઈને છ સુધીના અંક તેની ઉપર હોય છે લખ્યું છે કે પાસા ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ એમ કુલ છ અંકો હોય છે હવે મિત્રો આપણે ત્રણ મળે તો ત્રણ પાસા ઉપર કેટલી વાર લખેલા હોય તો એક જ વાર લખેલા હોય તો લખવાનું ત્રણ એ પાસા ઉપર એક જ વાર હોય છે માટે અહીંયા લખવાનું કે શક્ય પરિણામો એટલે આપણે ઉપલા કુલ છ હો સોરી મિત્રો કુલ પરિણામો કહેવાય એને કુલ પરિણામોને આપણે પાસે છે છ અને શક્ય પરિણામો શક્ય પરિણામ એટલે મિત્રો આપણે ત્રણ મેળવવાના છે તો એક બે ત્રણ એકથી છમાં ત્રણ કેટલી વાર છે તો એક જ વાર છે તો બરાબર કુલ પરિણામો શક્ય પરિણામો મળશે આપણને એક તો એ લખીએ સંભાવનાનું સૂત્ર પી કંશમાં ઈ બરાબર અંશમાં શક્ય પરિણામ એટલે એક અને છેદમાં કુલ પરિણામ એટલે છ તો આપણને સંભાવના મળશે એકના છેદમાં છ તો પાસાને હવામાં ઉછાળતા તેની પર ત્રણ હોય તેની સંભાવના કેટલી હોય એકના છેદમાં છ આગળનો ખાલી જગ્યા છે મિત્રો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય તો મિત્રો બધાને ખબર છે કે સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે એટલે સનાતન સત્ય બાબત કહેવાય ચોક્કસ ઘટના અને ચોક્કસ ઘટના હોય તેની સંભાવના મિત્રો એક થાય તો આ ચોક્કસ ઘટના છે એટલે એની સંભાવના આપણે એક લખવાની ચોક્કસ એટલે મિત્રો એકદમ સાચી હોય તે બાબત અહીંયા જુઓ બીજું છે કુદરતી રીતે બાવડના ઝાડ ઉપર કેરી પકવે છે જોવાની આગળ કોઈ દિવસ બાવડના ઝાડ ઉપર કેરી થાય મિત્રો ના થાય તો આ એકદમ ખોટી બાબત છે તો લખવાનું અચોક્કસ ઘટના કહેવાય એને અચોક્કસ ઘટનાની સંભાવના શૂન્ય થાય બરાબર જેમ ચોક્કસ ઘટનાની સંભાવના એક થાય તો એના વિરુદ્ધ અચોક્કસ ઘટના હોય ખોટી બાબત એની સંભાવના શૂન્ય થાય તો આ બાબત એકદમ ખોટી છે તે એટલે એનો જવાબ આવશે અહીંયા શૂન્ય મિત્રો આપણે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો હવે પછીનો જે વિડિયો આવશે તેમાં આપણે સંભાવનાના ઘણા ઉપયોગી બને તેવા વિકલ્પો સોલ્વ કરીશું